केन्द्र विद्यार्थी मित्रों धोरण 5 के अंदर पाठ 1 राजकीय फोर केरी में थोड़ा पुनरावर्तन करिसु संख्या ज्ञान विषय तो દરેક વિદ્યાર્થી મિત્રો ધોરણ 4 ની અંદર તમે શીખી ગયા છો કે અંકમાંથી શબ્દમાં કઈ રીતના લખાય શબ્દમાંથી કઈ અંકમાં કઈ રીતના લખાય તેમજ દરેક અંકની સ્થાન કિંમત વિશે આપણે પૂર્ણપણે અભ્યાસ કરી ગયા છીએ જે આજે આપણે થોડું પુનરાવર્તન તરીકે અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ આપણે શબ્દમાંથી અંકમાં કેવી રીતના લખાય તેના વિશે અભ્યાસ કરશું તો પહેલી સંખ્યા છે 890 તો 890 ને કઈ રીતના લખશું તો કે 800 હવે 1000 ની સ્થાન કિંમતમાં એક પણ સંખ્યા નથી એટલે તેમાં બંનેમાં શું આવશે શૂન્ય અને કેટલા છે 90 તો એકમ દશક અને 100 ની સંખ્યાની અંદર 3 અંક આવે એટલે એમાં શું આવશે 090 એવી જ રીતે બીજી સંખ્યા જોશું 404004 તો બીજી સંખ્યા કઈ રીતના થશે તો કે 404000 છે તો 4 0 નહીં આપીએ પણ એની બદલે શું આપશું 04 04000 અને કેટલા છે 4 તો 004 એટલે કે 004 હવે છે 652000 તો આપણે 652000 કઈ રીતના લખશું તો કે 652000 નથી 1000 માં કાઈ પણ આપેલું નથી એટલે આપણે કેટલા શૂન્ય મૂકશું 3 એવી જ રીતે 1820015 તો શું લખશું 18 લાખ 20000 માં 20 અને 15 માં 0 15 8,300 તો 8,300 કેવી રીતના લખશું તો કે 8,00003,300 વિદ્યાર્થી મિત્રો આ આપણે શું કર્યું તો કે શબ્દમાંથી અંકમાં અભ્યાસ કર્યો તો હવે આપણે અંકમાંથી શબ્દમાં કેવી રીતના લખશું તેના વિશે 5 સંખ્યાઓનું થોડું ઉદાહરણ જોઈએ તો પહેલી સંખ્યા છે 300000 એટલે કે 340508 તો હવે એને શબ્દમાં કઈ રીતના લખશું તો કે 300000 અહીંયા શું છે 40 તો 40000 અને અહીંયા શું છે તો કે એકમ દશક 100 100 ના સ્થાન પર શું છે 5 અને એકમ ના સ્થાન પર 8 એટલે શું લખશું 508 એવી જ રીતના આમાં પણ તેમ જ 508970 તો એકમ ના સ્થાન પર 0 દશક ના સ્થાન પર 7 100 ના સ્થાન પર 9 1000 ના સ્થાન પર 8 10000 ના સ્થાન પર 0 છે અને લાખ ના સ્થાન પર શું છે 5 તો શું લખશું 500000 10000 ના સ્થાન પર કાઈ છે નહીં 1000 ના સ્થાન પર શું છે 8 તો 8000 100 ના સ્થાન પર 900 કેટલા છે 70 એવી જ રીતના ત્રીજી સંખ્યા જોઈએ એકમના સ્થાન ઉપર 7 દશકના સ્થાન ઉપર 4 સોના સ્થાન ઉપર 4 હજારના સ્થાન ઉપર 8 10000ના સ્થાન ઉપર 1 અને લાખના સ્થાન ઉપર 7 તો શું લખશું 700000 18000 400 47 હવે ચોથી સંખ્યા પણ એમ જ બે ના સ્થાન કિંમત શું થશે એકમ એક છે દશક છે બે છે સો શૂન્ય છે
हजार बे छे दस हजार अने आठ छे लाख नो स्थान छे એટલે શું લખશું તો કે 8 લાખ પછી 10000 ના સ્થાન ઉપર છે 20 તો શું લખશું 20000 200 બા એવી રીતના પાંચમી સંખ્યા જોઈએ એકમના સ્થાન ઉપર 5 દસકના સ્થાન ઉપર 1 सोना स्थान पर 5 हजार ना स्थान पर छे 4 लाख ना सॉरी 10000 ना स्थान पर छे 1 अने लाख ना स्थान पर छे 6 तो શું લખું 6 લાખ 14000 515 આ વિદ્યાર્થી મિત્રો આપણે અંકમાંથી શબ્દમાં લખતા શીખ્યા હવે આપણે શું કરશું તો કે અંકમાંથી આપણે જે નીચે લીટી કરેલી છે એની સ્થાન કિંમત શું થશે એ પણ આપણે ધોરણ 4 ની અંદર શીખી ગયા છીએ એટલે કે જે અંક છે સાદી અને સરળ રીતનો શીખાવું છું કે જે અંક છે એને આપણે એકદમ લખી નાખવાનો કે જે નીચે લીટી કરેલી છે એ અને ત્યારબાદની જેટલી સંખ્યા છે એટલી સંખ્યાના શૂન્ય મૂકી દેવા ના તો પહેલી જોઈએ તમને ખૂબ જ સરસ મજા આવશે અને સરળ રીત છે પહેલા શું છે તો કે 9 પછી કેટલી સંખ્યા છે 1 2 3 અને 4 તો એટલા શું મૂકવાના શૂન્ય 1 2 3 4 આ 4 શૂન્ય મૂક્યા એટલે આની સ્થાન કિંમત શું થશે એકમ દસક 100 1000 અને 10000 એટલે આને વચાશે એ રીતના 90000 તો આની સ્થાન કિંમત 9 ની સ્થાન કિંમત છે એ શું છે 90000 ની છે એવી જ રીતના 6 છે તો 6 પછી કેટલા શૂન્ય આવશે 3 વેરી ગુડ 1 2 3 તો 6 ની સ્થાન કિંમત છે એ શું થશે 6000 ત્રીજી સંખ્યા જોઈએ ત્રીજી માં શું છે સ્થાન કિંમત માં 2 2 પછી કેટલા શૂન્ય મૂકશું વિદ્યાર્થી મિત્રો 2 1 અને 2 તો આ 2 ની સ્થાન કિંમત શું થશે 200 એના પછીની સંખ્યા જોઈએ અહીંયા આપણને સ્થાન કિંમત આપેલી છે 3 તો 3 લખશું અને એના પછી માત્ર એક જ સંખ્યા છે એટલે આપણે કેટલા શૂન્ય મૂકશું માત્ર ને માત્ર એક જ એટલે 3 ની સ્થાન કિંમત શું થશે 30 અહીંયા આપણને એક ઉપર આપેલી છે સંખ્યા એટલે એક તો લખશું જ પણ ત્યારબાદના કેટલા ઝીરો મૂકવા પડશે તો કે 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 એટલે એકમ દસક 100 1000 10000 અને લાખ તો શું થશે તો કે 1 ની સ્થાન કિંમત છે 1 લાખ ગણાશે વિદ્યાર્થી મિત્રો શબ્દમાંથી અંકમાં અંકમાંથી શબ્દમાં અને સ્થાન કિંમત વિશે આપણે અભ્યાસ કર્યો તો દરેકને સમજાઈ ગયું હશે એવી આશા હું રાખું છું આભાર